ચલી આવ્યા છું, મસ્ત બની છે એકદમ, લાગે છે બાકી ટોપ ક્લાસ. જય માતાજી બધાને. અહીંયા અમે નાહી ધોઈને ચા પી લીધી છે અને અહીંયા સરગવાના ફૂલને ભાજી બનાવવાના છે. ભાજી તમે દર વખત ખાય છે પણ વિડીયોમાં પહેલી વાર બનાવવાના છે. મારા ભાઈ લાવેલા કાલે પિયર માંથી, એટલે એકદમ જબરજસ્ત. એના ફૂલ છે, સિંગ લાગે ને એના પહેલાના ફૂલ છે. સરગવાના ફૂલ આવે પછી સિંગો લાગે, એકદમ હેલ્ધી પણ હોય. આમાં છે ને બહુ જ બધું કેલ્શિયમ ની છે. બાકી દેવાના પછી વઘારી દેવાના. જો કેવા મસ્ત છે આ, છે ને બહુ માર્કેટમાં મળે પણ ઓછા, મતલબ સિટીમાં બહુ ઓછા મળતા હોય. અમારે તો એક આપણે મળી જાય સરગવાના. આટલી બધી આપણે બનાવવા પડશે? હા બનાવી જ પડશે. આટલી પાણી તો પછી મારું આજે સેટરડે હતો ને એટલે છોકરાઓ જતા રહ્યા સ્કૂલો, એટલે હું હજુ ઉઠ્યો છું. હજુ આજુ હજુ આ બ્રશ લઈને જ બેઠા છું. આવી રીતે ફૂલ ફૂલ કર નાખો ને આવી રીતે. અને છોડી મીઠાસ એટલે આ જો મકોડા અંદર ફરે છે. આના એકદમ અલ્ટી ટેસ્ટ આવે, એકદમ નેક્સ્ટ લેવલ નો જબરજસ્ત. આજે આપણે બનાવશું, હું તમને બતાવું કઈ રીતે લાગે. પણ મકાઈનો રોટલો જોયો માં, એટલે તું રોટલા બનાવી. આ રોટલા અહીં બની ગયા છે મારા. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 9. રોટલા બની ગયા છે. ગામડાની સવાર આવી હોય ભાઈ, પાણી લાવું લે, બાફી પડશે. આટલું પાણી નાખ્યું છે મેં ખાલી, આટલું બસ મૂકી દે. અને ચૂલા પર બાફથી મૂકવાના છે. આપણી ભાજી થઈ રહી છે. આગ પણ બહુ ધીમે સળગે છે, મેં થોડીક ફાસ્ટ કરી દઉં. આવું હોય આગ બંધ થઈ જાય એટલે ફૂંક મારવી પડે પછી, જો આપણે સળગી છે નહીં તો જોરથી મારી પડશે. લાઇટર છે આપણું, આ લાઇટર મારીને હવે આગ જલી ગઈ છે આપણી મસ્ત. પછી હું ઢાંકી દઉં છું, કમ્પ્લેટ બફાવા દેવી પડશે. અહીંયા આપણે કપડાં ધોબી ચાલુ થઈ ગયા છે આપણો, કપડાં ધોવા માટે. હું ફરી એક વખત ચેક કરી લઉં અને થઈ ગયા તો પછી ઉતારી લઉં છું. થઈ ગયા હોવા જોઈએ. આ ફૂલ છે ને બીજા જે આવા, એ જોવાના છે આપણા, મસ્ત થઈ ગયા છે જુઓ. તો હું આને પકડી નીચે ઉતારી લઉં અને ઠંડા થવા તો કાઢવા પડશે. વજન છે આ રીતે. હું અહીંયાથી આમાં કાઢી લઉં છું, આ મોટા પેનમાં છે. જો આ બધું કાઢી લઉં છું હું આમાં. આ મસ્ત ઠંડા થઈ ગયા છે. હવે હું એને આમ મસ્ત આ રીતે પાણી આમાંથી કાઢી લઈશ. આ રીતે આ રીતે મેં મસ્ત ગોળ ગોળ લાડવા દબાઈને કરી લીધા છે. હવે હું ખોલી લઉં છું આ રીતે. અત્યારે એની જે ફ્રેગરન્સ જે આવી રહી છે ને એટલી મસ્ત આવી રહી છે ને, એકદમ કાચા ખાઈ જવાની ઈચ્છા થઈ જાય એવા, એટલી મસ્ત સ્મેલ આવે છે. તો જો હવે આપણી ફ્લેશ લાઇટ ચાલુ થઈ ગઈ છે, આમ નહીં દેખાતી પણ અહીંયા નીચે કરો ને તો લાઇટ દેખાય છે. અને મસ્ત થોડું પાણી છા સુકાઈ જવા દઈએ, પછી તેલ નાખી લઈએ. આ જ પેન તપેલું મેં યુઝ કરી લીધું છે, કઢાઈ. એ મરચાં કાપી લીધા છે, લસણની 3-4 કળીની મેં નાના કટ કરી લીધા છે. બીજા લસણ અને મરચું અહીંયા કૂટી લીધું છે મેં. જો આટલું તેલ નાખ્યું છે, આટલું તેલ એનો છે. હવે હું આમાં જ મરચું ને તેલ નાખી લઉં છું. મસાલો ને તે અહીંયા નાખી લઈશું આપણે સાંધા નમક. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. હું હવે હું નાખી દઈશ આમાં હિંગ આટલી અને લસણ ને મરચા બંને નાખી દઈશ. બીજી બધું રેડી જ છે આપણે. અહીંયા જો ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે હું નાખી દઉં છું ભાજી આપણી. જો મેં અહીંયા લઈને ઢાંકી દીધી છે ફરી થોડી વાર થવા માટે. થઈ ગઈ છે. હું રોડ પર જતો રહ્યો હતો બસ સ્ટેન્ડે,
પેલા ટ્રેક્ટર વાળા ભાઈને પૈસા આપવાના હતા, તો હવે હું ભૂખ જ લાગે છે મને રાતથી, એટલે હું જમવા જ બેસવાનો છું. જો અહીંયા સોફા પર બેસી ગયા છું, આ એક રોટલો લઈ લીધો છે મેં કઈનો, અને શાક લઈ લીધું છે. જય મા જગદંબી. ચૂલી આવ્યો છું, મસ્ત બની છે એકદમ, લાગે છે બાકી ટોપ ક્લાસ. ખેતરમાં જવાના છે પણ અહીંયા જો કેવી બધી જાળીઓ મારે છે, ફરીથી સદાર કાકાના વાળા મારી ગયા છે. જાળી કેવી મારેલી છે ભૂલના ત્રાસ થી. ત્યાં આવું બધું પેક હતું પણ ત્યાં એક જરીક જગ્યા છે રાખેલી છે જવા માટે, ત્યાંથી પાછા એમ ઘૂસ્યા અમે. આ તુવર છે, દાણા આવી ગયા ઠીકડી, હા એક ખાઈ જોઈએ. જી અમે અહીંયા આવી ગયા છે, આ લોકોએ ઉઘમ કર્યા હતા, બધી વાડ કરી દીધી છે બોરના એકરને, અને અમારું ઊંડિયું ઓલમોસ્ટ મરવા આવ્યું છે. હવે પાણી વગર છે ને એટલે આવું થઈ ગયું, એટલે મશીન સારું જ નથી એનો મતલબ, સમજી તું. આપણું સુંઢી મસ્ત થઈ ગયેલું છે, બાકી ખાતર નાખ્યા પછી ઘઉં છે આગળ. જો સુંઢી આપણું એમ તો સારું છે, આ બાજુ નીચે મરી ગયેલું છે પણ આ બાજુ તો સારું છે. આ ખાતર નાખી દીધા પછી એક પાણી જો મુકાઈ ગયું હતું આટલું આટલું મોટું થઈ ગયું નહીં, ટીકું જેટલું જેટલું હાઈટ થઈ જાય એવું લાગે. પાણી હું જોવા ગયેલો પણ દૂર દૂર સુધી કોઈના ખેતરમાં પાણી નથી, કોઈ જગ્યાએ નથી આવ્યો. છું ટીકું ત્યાં બેઠલી છે, જો સુંઢી મસ્ત છે પણ આ એક પાણી જો મળી જાય ને તો ક્લાસ થઈ જાય છે. હા મોડા હું જોઉં. રાડા મારી ગયા વર્ષની રહી ગયેલી, નહીં દીધું ગયા વર્ષની છે ક્યાં ત્યારે, પણ ચોમાસાની ને અમારું સુંઢી મસ્ત છે, પણ હવે મને એમ હતું નહીં બરાબર હોય પણ એકદમ જબરજસ્ત થઈ ગયેલું છે. પાણી જોઈએ ખાલી, એક પાણી મળી જાય ને તો એક ગાડી ઘાસ થાય એટલું છે, નહીં દીધું એક ટ્રક જેટલું.